દાદા સાહેબ રાજકોટ માંથી ઉભા છે તો આપણે તેમનું અભિવાદન કરવું જોઈએ રાજકોટની પ્રજા તરીકે. અને સૌરાષ્ટ્રના ખૂબ જૂના છે, જાણકાર છે અને અહીંની સંસ્કૃતિ અને સાહિત્યના પરિચિત છે. અને આજે કોઈ ભી સ્લીપ ઓફ ધ ટંગ જેને આપણે કહીએ એનું થયું હોય તો આપણે તેને એટલું મહત્વ ના આપવું જોઈએ, કારણ કે એનો ઈરાદો ન હોય. ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિ ગમે તેટલું ભલે મીઠું બોલે, પણ જો એનો બદ ઈરાદો હોય તો એ ક્ષમ્ય નથી. પરંતુ કોઈ વ્યક્તિ જો ભૂલથી કઈ સ્લીપ ઓફ ધ ટંગ થઈ જાય અને જો એ પાછા એના માટે ક્ષમા યાચના કરે તો એને એટલું બધું મહત્વ ના આપવું જોઈએ, એ મૂલી જવું જોઈએ. ક્ષત્રિય સમાજ માટે રૂપાલા સાહેબને ગૌરવ છે એ હું જાણું છું, કારણ કે અંગત રીતે હું એમને ઓળખું છું. ચલાળા મહંત મહારાજ વલ્કુ બાપુને ત્યાં અમે ઘણી વાર મળેલા છે. અને આઈના સાંસ્કૃતિક સમાજ માટે રૂપાલા સાહેબનું સાહિત્ય માટે ઘણું પ્રદાન છે. અને જસદણ ગામની આ એક કલાકૃતિ છે જે ત્યાંના કારીગરો બનાવે છે, એ રૂપાલા સાહેબને હું રાજકોટના એક નાગરિક તરીકે પોતે રાજકોટમાંથી ઉભા છે એટલે શુભેચ્છા માટે એક ભેટ કરું છું. હાજી હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું. રૂપાલા સાહેબ રાજકોટમાંથી ઉભા છે તો આપણે તેમનું અભિવાદન કરવું જોઈએ રાજકોટની પ્રજા તરીકે. અને સૌરાષ્ટ્રના ખૂબ જૂના છે, જાણકાર છે અને અહીંની સંસ્કૃતિ અને સાહિત્યના પરિચિત છે. અને આજે કોઈ ભી સ્લીપ ઓફ ધ ટંગ જેને આપણે કહીએ એનું થયું હોય તો આપણે તેને એટલું મહત્વ ના આપવું જોઈએ, કારણ કે એનો ઈરાદો ન હોય. ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિ ગમે તેટલું ભલે મીઠું બોલે, પણ જો એનો બદ ઈરાદો હોય તો એ ક્ષમ્ય નથી. પરંતુ કોઈ વ્યક્તિ જો ભૂલથી કઈ સ્લીપ ઓફ ધ ટંગ થઈ જાય અને જો એ પાછા એના માટે ક્ષમા યાચના કરે તો એને એટલું બધું મહત્વ ના આપવું જોઈએ, એ મૂલી જવું જોઈએ. ક્ષત્રિય સમાજ માટે રૂપાલા સાહેબને ગૌરવ છે એ હું જાણું છું, કારણ કે અંગત રીતે હું એમને ઓળખું છું. ચલાળા મહંત મહારાજ વલ્કુ બાપુને ત્યાં અમે ઘણી વાર મળેલા છે. અને આઈના સાંસ્કૃતિક સમાજ માટે રૂપાલા સાહેબનું સાહિત્ય માટે ઘણું પ્રદાન છે. અને જસદણ ગામની આ એક કલાકૃતિ છે જે ત્યાંના કારીગરો બનાવે છે, એ રૂપાલા સાહેબને હું રાજકોટના એક નાગરિક તરીકે પોતે રાજકોટમાંથી ઉભા છે એટલે શુભેચ્છા માટે એક ભેટ કરું છું. હાજી હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું. રૂપાલા સાહેબ રાજકોટમાંથી ઉભા છે તો આપણે તેમનું અભિવાદન કરવું જોઈએ રાજકોટની પ્રજા તરીકે. અને સૌરાષ્ટ્રના ખૂબ જૂના છે, જાણકાર છે અને અહીંની સંસ્કૃતિ અને સાહિત્યના પરિચિત છે. અને આજે કોઈ ભી સ્લીપ ઓફ ધ ટંગ જેને આપણે કહીએ એનું થયું હોય તો આપણે તેને એટલું મહત્વ ના આપવું જોઈએ, કારણ કે એનો ઈરાદો ન હોય. ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિ ગમે તેટલું ભલે મીઠું બોલે, પણ જો એનો બદ ઈરાદો હોય તો એ ક્ષમ્ય નથી. પરંતુ કોઈ વ્યક્તિ જો ભૂલથી કઈ સ્લીપ ઓફ ધ ટંગ થઈ જાય અને જો એ પાછા એના માટે ક્ષમા યાચના કરે તો એને એટલું બધું મહત્વ ના આપવું જોઈએ, એ મૂલી જવું જોઈએ. ક્ષત્રિય સમાજ માટે રૂપાલા સાહેબને ગૌરવ છે એ હું જાણું છું, કારણ કે અંગત રીતે હું એમને ઓળખું છું. ચલાળા મહંત મહારાજ વલ્કુ બાપુને ત્યાં અમે ઘણી વાર મળેલા છે. અને આઈના સાંસ્કૃતિક સમાજ માટે રૂપાલા સાહેબનું સાહિત્ય માટે ઘણું પ્રદાન છે. અને જસદણ ગામની આ એક કલાકૃતિ છે જે ત્યાંના કારીગરો બનાવે છે, એ રૂપાલા સાહેબને હું રાજકોટના એક નાગરિક તરીકે પોતે રાજકોટમાંથી ઉભા છે એટલે શુભેચ્છા માટે એક ભેટ કરું છું. હાજી હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું.